हाय फ्रेंड्स, गुड मॉर्निंग। तो आप हम लॉकडाउन की परिस्थिति में ऑनलाइन भरवाटीओ पड़वी पड़ से हम तो मे महीनों पर अथवा एप्रिल महीनों पर अथवा है तो चलो आप जल्दी जल्दी अपना जी कई साधनों से चालू कर आप जुआ बेसी जाइए। तो गया सेशन में मैं कीधु थू કે આપણે આજે ઓળખાણો શબ્દો છે, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણીએ છીએ, સાદો વર્તમાન છે। સાદા વર્તમાન પ્રમાણે કીધું હતું કે સિમ્પલ એટલે સરળ, સરળ માટે આપણે વાત કરી કે રોજિંદી ક્રિયાઓ, પછી ટેવ પદ્ધતિ ક્રિયાઓ, પછી ઓકે રોજિંદી ક્રિયાઓ શું કહીશું? તો આપણે શેડ્યુલાઇઝ ફોર્મ, આપણે જે ક્રિયાઓ દરરોજ કરીએ, હું દરરોજ ભણાવું છું તો હું કાયમ ઇંગ્લિશ ભણાવું છું, આઈ ટીચ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ રેગ્યુલરલી। તો દરરોજ થતી ક્રિયાઓ છે, મારી ટેવ કઈ? દરેક જણી અલગ અલગ ટેવો હોય, દરેક જણી અલગ અલગ કુટેવો હોય, તો લાઇક્સ ડિસલાઇક્સ આ બધી વસ્તુઓ પણ સાદા વર્તમાન પ્રમાણમાં આવે। આપણે આઈ લાઈક ગુલાબ જાંબુ, તો આઈ લાઈક ગુલાબ જાંબુ, બટ માય ફાધર લાઈક્સ રસગુલ્લાસ, પણ મારા પપ્પાને રસગુલ્લા ભાવે છે, મારા પપ્પાને રસગુલ્લા ભાવે છે, તો એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। એવોની વાત કરીએ ફરીવાર તો હું કદી ઘરે મોડો આવતો નથી, આઈ નેવર રિટર્ન બેક લેટ, તો એ પણ ટેવની વાત થઈ। અમે કદી પાણીપુરી ખાતા નથી, વી નેવર ઈટ પાણીપુરી, તે પણ ટેવની વાત થઈ। મને તીખું ભાવતું નથી, આઈ ડિસલાઇક સ્પાઇસી ફૂડ, તો એ પણ સાદા ઉપમાની વાત થઈ। તો રોજિંદી ક્રિયાઓ આપણે કહીએ કે રોજિંદી ક્રિયાઓમાં શું આવે, તો અમારો અમે લોકો દરરોજ સાંજે ક્રિકેટ રમીએ છીએ, વી ઓલવેઝ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, તો સાદો વર્તમાન પ્રકાર। ટેવ પદ્ધતિ ક્રિયાઓની વાત કરી, પછી ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો આવે, ગણિત વિજ્ઞાન બંને સૈદ્ધાંતિક વિષયો છે, બંનેમાં સિદ્ધાંતો આવે, બંનેમાં કંઈક ને કંઈક નવી નવી દરરોજ કંઈક કંઈક નવું નવું સંશોધન થતું રહે છે। આપણે એમ કહીએ કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો એક અને એક બે, વન એન તરીકે મેક નું રૂપ આવ્યું, તો આને પણ સિમ્પલ પ્રેઝન્ટેશન કરવા વિજ્ઞાનના સિદ્ધાંતો, વિજ્ઞાનના બહુ બધા સિદ્ધાંતો છે, વિજ્ઞાનનો સામાન્ય આપણે જોવા ન્યૂટન, ન્યૂટન આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, ન્યૂટન ની ગતિનો ત્રીજા નિયમ કયો કહેવાય, તો આઘાત અને પ્રત્યાઘાત બળ સરકારે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, આઘાત અને પ્રત્યાઘાત બળ સરકારે પરસ્પર વિરુદ્ધ દિશામાં, ગુરુત્વાકર્ષણ બળ નો ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ નો નિયમ પૃથ્વી દરેક પદાર્થને પોતાના તરફ ખેંચે છે, પાણી શું કરે દરેક પદાર્થને ઉપર તરફ ફેંકે, તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાવે અને ઉત્પ્લાવક બળ યુનિવર્સલ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ એટલે જે સત્યને કોઈ પણ જાતિ સાદીથી વિના સ્વીકારે એને આપણે સનાતન સત્ય કહેવામાં આવે। તો યુનિવર્સલ ટ્રુથ કયું આવે? પૃથ્વી ગોળ છે, તો અર્થ નિયમ સ્પષ્ટ પણે ક્રિયાપદ રૂપ નથી દેખાતું, અહીંયા આગળ ટુબી નું રૂપ એ ક્રિયાપદ તરીકે આવે છે। આપણે આગળ જોયું તો એમિસાર વર્બ છે, ટુબી ના રૂપો છે, ટુબી ના વર્તમાન કાળ રૂપો કયા? તો એમિસાર। અચ્છા, સાદા વર્તમાન કાળ માટે, સાદા ભૂતકાળ માટે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે જગ્યાએ ત્યાં કદી ક્રિયાપદના મૂળ રૂપો આવી શકે નહીં, હંમેશા યાદ રાખવાનું। એમિસાર વોઝ વેર હોય ત્યાં કોઈ દિવસ સુધી નું ત્યાં કોઈ દિવસ ક્રિયાપદના રૂપો નહીં આવે, વોઝ વેર હોય ત્યાં પણ કોઈ દિવસ ક્રિયાપદના રૂપો આવી શકે નહીં, આ ખાસ યાદ રાખવું કે આ રૂપોની આપણે વાત કરતા હતા। તો અર્થ ઇઝામ જે ઈ સે તો ક્રિયાપદ નું મૂળ કે એસ કે ક્રિયાપદ નહીં આવે, પોતાની ધરી પર અર્થ રિવોલ્વ સુધા ફરે છે,
સનાતન સત્ય આવે. પછી આગળ જોઈએ તો કહેવતો આવે, સાદા દર્શન ક્રમાંક કહેવતો આવે. પણ દરેક કોઈ પણ કહેવત હંમેશા સાદા દર્શન ક્રમાંક આવે. કહેવત કહેવત કઈ રીતે છે? સૌથી સારી કહેવત કઈ? સ્માઇલિંગ ફેસિસ અટ્રેક્ટ એવરીવન. વર્બ ફોર્મ સ્માઇલિંગ ફેસિસ. પછી બીજું શું આવે યાદ કરીએ તો બાર્કિંગ ડોગ્સ નિયર બાય. બાર્કિંગ ડોગ્સ નિયર બાય. બાઇટ ક્રિયાપદનો રૂપ આવ્યો બાર્કિંગ ડોગ્સ નિયર બાય. પછી હર ચમક લેવાની ચીજ સોનાની નથી. યાદ કરો ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ગ્લિટર્સ ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. આમાં પાછું આ તો અટપટું વાક્ય બને છે. ગ્લિટર્સ પણ છે અને ઇઝ પણ છે. એક ક્લોઝ પ્રકાર વાક્ય બની ગયું છે. તો આ સનાતન સત્ય મુખ્યત્વે આપણે જોવા જઈએ રોજિંદી ક્રિયાઓ, પ્રિયરૂપચારી ક્રિયાઓ, મનોવિજ્ઞાન સિદ્ધાંતો, સનાતન સત્યો, કહેવતો. પછી બીજી એક સરસ વાત ચોરાસ કરી એવું જોવા જઉં ને તો આ બધાની સાથે સાથે એક સરસ વાક્ય વર્તમાન પત્રના હેડલાઇન્સ. કોઈ પણ પેપર આપણે વાંચીએ તો કોઈ પણ પેપરનું હેડલાઇન છે હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. તો હેડલાઇન્સ સચિન હિટ્સ મેસિવ, નોટ મેસિવ, અગ્રેસિવ સેન્ચુરી. અગ્રેસિવ સેન્ચુરી સચિન હિટ્સ સેન્ચુરી. સચિન હિટ્સ સેન્ચુરી. સચિન હિટ્સ અ સેન્ચુરી. સચિન એ સેન્ચુરી માર્યો. તો હિટ શબ્દ આવ્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. પછી મિસ્ટર મિસ્ટર મોદી વિઝિટ્સ. મિસ્ટર મોદી વિઝિટ્સ ફ્લડ અફેક્ટેડ એરિયા. મિસ્ટર મોદી વિઝિટ્સ ફ્લડ અફેક્ટેડ એરિયા. તે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ બધા હેડલાઇન્સ પણ સાદા વર્તમાન કાળમાં આવે. તો આ બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલી વસ્તુઓને કમ્બાઈન કરીએ તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી શકીએ. ફરી એક વખત સાદો વર્તમાન કાળ વર્તમાનમાં સરળતાપૂર્વક થતી ક્રિયા એટલે સાદો વર્તમાન કાળ કહેવામાં આવે. સહજપણે થતી ક્રિયાઓ, સરળતાપૂર્વક થતી ક્રિયાઓ, સહજતાપૂર્વક થતી ક્રિયાઓને શું કહેવાય? રોજિંદી ક્રિયાઓ આવી, તે રૂપે થતી ક્રિયાઓ આવી, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો આવ્યા, કહેવતો આવી, સનાતન સત્ય આવે, વર્તમાન પત્ર હેડલાઇન્સ આવે. આ બધી વસ્તુ આપણે સાદા વર્તમાન કાળમાં મૂકીએ. બીજી ખાસ વસ્તુ, કોઈ પણ કાળને આપણે દર્શાવવો હોય કે ઓળખવો હોય તો ખાસ કરીને ઓળખવાના શબ્દો જોઈ લઈએ. આપણે ઓળખવાના શબ્દો કયા? ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવર, નેવર, સમટાઇમ્સ. પછી ડેલી રેડિયો, ડેલી એવરીથી સમજવાના શબ્દો. ફ્રિક્વન્ટલી, ઓકેશનલી, રેગ્યુલરલી, જનરલી, હાર્ડલી, રેરલી, સ્કેર્સલી, સેલ્ડમ, બેરલી. આપણે સાદા વર્તમાન કાળમાં પણ શબ્દ. હવે આ શબ્દોની મદદથી આપણે વાક્ય કેવી ફોર્મ કરવાનું એ આપણે જોઈએ. આ શબ્દોની મદદથી વાક્ય ફોર્મ કેવી રીતે કરવા? ચલો હું એમ કહું છું, મારે રેગ્યુલરલી જોવું છે. રેગ્યુલરલી મતલબ શું થાય? એટલે કાયમીપણે. ચલો કાયમીપણે વાક્ય વિચારીએ. આપણે વિચારીએ કઈ રીતે આ કાયમીપણે વાક્ય દર્શાવીશું. કહીએ કે અમે કાયમ સાંજે ફૂટબોલ રમીએ છીએ. તો વી પ્લે ફૂટબોલ રેગ્યુલરલી ઇન ધ ઇવનિંગ. બીજું કહેવાય હાર્ડલી વાત કરીએ. લોકડાઉન નો પીરિયડ ચાલે છે તો લોકડાઉન માં બધા પોતાના મિત્રોને મળવા તરસી ગયા હશે. ઓફકોર્સ ટેકનોલોજી નો જમાનો છે. આપણે બધા ઈ ફ્રેન્ડ્સ બનાવ્યા છે. તો બધા આપણે લોકો કોમ્પ્યુટરના માધ્યમથી યા વોટ્સઅપ, ફેસબુક, કોઈ પણ રીતે સ્કાઈપી યા કોઈ પણ રીતે આપણે ફ્રેન્ડ સાથે એમનું મોડું પણ જોઈ શકીએ છીએ, જો વાત પણ કરી શકીએ છીએ. પણ આપણે લખી શકીએ કે આઈ હાર્ડલી મીટ માય ફ્રેન્ડ્સ. આઈ હાર્ડલી મીટ માય ફ્રેન્ડ્સ. ચાલો આપણે કહીએ કે ના, મારે એવરથી કંઈક બનાવવું છે.
તહેવાર એટલે કદી, તહેવારની આપણે વાત કરીએ, તહેવારથી શું આવશે? કદી. કદી નો ઉપયોગ ક્યાં આવશે વિચાર કરો. કદી નો ઉપયોગ આપણે હંમેશા પ્રશ્નાર્થમાં કરીશું. શું તમે કદી કોઈને મદદ કરો છો? શું તમે કદી કોઈને મદદ કરો છો? આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. અચ્છા, કોઈ પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે યાદ રાખવાનું, હંમેશા યાદ રાખવાનું કે આપણે સિમ્પલ સેન્ટેન્સ ફોર્મ્યુલામાં શું લખી દીધું? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સિમ્પલ સેન્ટેન્સ ફોર્મ્યુલા હતી. કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સ માંથી ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો શું કરવું પડે? તો મેં કીધું હતું પાછલા વિડીયોમાં, લખેલું છે પાછળ, સમજાયું છે કે વર્બ માંથી બે એફ ફાંકા પડે. એક હેલ્પિંગ વર્બ આવે, હેલ્પિંગ વર્બ આવે આપણી પાસે કહો, તો કોઈ પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં હેલ્પિંગ વર્બ ને આગળ લઈ લો, હેલ્પિંગ વર્બ આગળ લઈ લીધું, હેલ્પિંગ વર્બ આગળ લઈ લીધું, સબ્જેક્ટ આવ્યો, બાકીનું જે વર્બ રહ્યું તો સબ્જેક્ટ થઈ ગયો. તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ યોર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો, હેલ્પિંગ વર્બ ને આગળ લઈ લો. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં હેલ્પિંગ વર્બ કયા કયા છે? આપણે કહીશું ડુ અને ડસ. તો ડુ અને ડસ, આઈ ડી યુ તે સાથે ડુ આવે અને હી સી સાથે ડસ આવે. તો આઈ હાર્ડલી મીટ માય ફ્રેન્ડ્સ. હવે કોઈ પણ વાક્ય ને તરત મારે ઇન્ટ્રોગેટિવ કરવું છે. ઇન્ટ્રોગેટિવ કરવું તો શું થશે? તો આપણે એવર નો ઉપયોગ કરવાનો હતો. ડુ યુ એવર હેલ્પ યોર ફ્રેન્ડ્સ? એવર હેલ્પ યોર ફ્રેન્ડ્સ? જેવી રીતે ક્રિયાપદમાં બે ભાગ પડે, આ બે ભાગની વચ્ચે નોટ ઉમેરીએ એટલે હંમેશા નેગેટિવ સેન્ટેન્સ પડે. વી ડુ નોટ પ્લે ફૂટબોલ રેગ્યુલરલી, આઈ ડુ નોટ મીટ માય ફ્રેન્ડ્સ, શી ડઝ નોટ મીટ યોર પેરેન્ટ્સ. તો નકાર વાક્ય થઈ જાય. તો આપણને આટલો વિડીયો મૂકું છું તો ગમ્યો હશે, ગમે તો એને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ કહેજો અને શેર કરજો. થેન્ક યુ.